જીવનને તપસ્યામય બનાવો. પ્રકૃતિનો નિયમ છે કે સંઘર્ષથી જ તેજી આવે છે. સંઘર્ષ જોવામાં તો કઠોર કર્મ લાગે છે, પરંતુ એના દ્વારા જ પ્રકાશ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે. સોનું તપવાથી વધારે શુદ્ધ બને છે અને ચમકે છે. ધાતુનો એક નકામો ટુકડો અનેક કષ્ટદાયક પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે ત્યારે એને ભગવાનની મૂર્તિ બનાવવાનો દેવીય લાભ મળે છે, અથવા તો એવું બીજું મહત્વપૂર્ણ ગૌરવમય પદ પ્રાપ્ત થાય છે. જે મનુષ્યનો જીવન કષ્ટો અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તે જ નિખરે છે. વિપત્તિઓ અવરોધો તથા મુશ્કેલીઓ સામે જે લડી શકે છે એનામાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવાનું સાહસ છે, એને જીવનનો વિકાસનું સાચું સુખ મળે છે. આ ધરતી પર એક માણસ એવો નથી થયો કે જેણે મુશ્કેલીઓ સહન કર્યા વગર કે જોખમ ઉઠાવ્યા વગર કોઈ મોટી સફળતા મેળવી હોય. કષ્ટમય જીવન માટે પોતે રાજી ખુશીથી તૈયાર થઈ જવું એ જ તપનું મૂળ તત્વ છે. તપસ્વીઓ જ પોતાના તપના ઇન્દ્રાસન મેળવવામાં તથા ભગવાનનું આસન હલાવી નાખવામાં સમર્થ થયા છે. આ સંસારમાં પરિસ્થિતિઓને મનની ઈચ્છા પ્રમાણે બનાવવાનું એકમાત્ર સાધન તપસ્યા છે. યાદ રાખો કે આ સંસારમાં એવા જ લોકોને મહત્વ મળે છે કે જે મુશ્કેલીઓ વચ્ચે પણ હસતા રહે છે, તપસ્યામાં જ આનંદ માને છે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1945, પેજ નંબર 1, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.